ગીર સોમનાથ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતનું પ્રાચીનમાં આગમન. પ્રાચીન માધવરાયજી મંદિર ખાતે દર્શન કર્યા. બ્રહ્મ સમાજવાડી ખાતે કરણી સેનાની સભા પણ યોજાણી. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત આવ્યા. પ્રાચીન માધવરાય પ્રભુ મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ બ્રહ્મ સમાજવાડી ખાતે કરણી સેનાની સભા યોજાણી હતી, જેમાં સમાજમાં એજ્યુકેશન બાબતે જાગૃતતા આવે તથા વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં કરણી સેના દ્વારા કાર્યક્રમો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. પૂરી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો આ સભામાં હાજર રહ્યા હતા. રાજ શેખાવત દ્વારા તેમજ કનકસિંહ જાદવ મહાસચિવ ગુજરાત પ્રદેશ દ્વારા કોરોનાના સમયમાં સારી કામગીરી કરનાર કોડીનાર તાલુકાના સરકડી ગામના વિવેકસિંહ બારડ તેમજ વેરાવળ તાલુકાના ખંડેરી ગામના જયદીપસિંહ ઝાલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું. આ યુવાનો દ્વારા કોરોના કાળમાં ઓક્સિજનના બાટલાની ફ્રીમાં સેવા કરી હતી, તેને ધ્યાનમાં લઈને કરણી સેના દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. હું વિજયસિંહ જાદવ, કોડીના અધ્યક્ષ, ગીર સોમનાથ જિલ્લા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સંગઠન મહામંત્રી ગુજરાત. આજે અમારો કાર્યક્રમ રહ્યો છે 2 દિવસનો. અમારા માનનીય શ્રી રાજ શેખાવત જે પધાર્યા છે, સંગઠન અને યુવાનોને મળવાનો કાર્યક્રમ છે. જેથી કરીને જે સંગઠન ગીર સોમનાથ જિલ્લાનું સક્રિય છે અને વધુ સક્રિય બને એના માટેની મહેનત છે. અને સફાઈ વિભાગને જ્યારે હેરાન કરવામાં આવ્યા છે પોલીસ તરફથી, પ્રશાસન તરફથી, એના માટે અમારી આગળની રણનીતિ શું છે એ નક્કી કરવા માટેનો અમારો કાર્યક્રમ છે. અને એના માટે આજે અમે બધા મળ્યા છે. જય મા ભવાની, જય મા કરણી, જય રાજપૂત. જય હિન્દ, જય ભારત, જય મા કરણી. આજે ગીર સોમનાથ પ્રવાસે આવ્યો છું. સંગઠનાત્મક પ્રવાસ છે અને ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે રાજપૂત સમાજને સંગઠિત કરવું છે. આ યાત્રા પ્રત્યેક જિલ્લામાં આ જ રીતે ચાલુ રહેશે. દરેક શનિવાર રવિવારે કરણી સેના પરિવાર જિલ્લામાં ટીમના સાથે આવે છે અને ત્યાં કાર્યકારીનું ગઠન ગામડે ગામડે, તાલુકે, જિલ્લે અને પ્રદેશમાં કઈ રીતે કરવામાં આવે એનું કાર્યક્રમનું આયોજન જિલ્લા અધ્યક્ષના દ્વારા કરવામાં આવે છે. અને અમે ગામડા સુધી સમિતિનું ગઠન કરી રહ્યા છીએ અને તમામે તમામ ગામડાઓમાં સમિતિનું ગઠન ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. આ ઉદ્દેશ્ય છે અને સાથે સાથે વ્યસન મુક્ત સમાજ થાય એ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અને આ કોવિડ સંક્રમણના આ સમયમાં દેશની જનતા, ગુજરાતની જનતા વેક્સિનેશન લે, કેમ કે મેં પોતે લીધું છે, મારા પરિવારે લીધું છે, એટલે એ માટે પણ જાગૃતતા અભિયાનનું અમે આ યાત્રામાં સંમેલિત કર્યું છે. એટલે તમામે તમામ મુદ્દાઓ લઈ કરણીસેના પરિવાર તમામે તમામ જિલ્લાઓના પ્રવાસ ઉપર નીકળી છે અને ગુજરાતના તમામે તમામ જિલ્લાઓનો પ્રવાસ ટૂંક સમયમાં કરી લેવામાં આવશે અને સમાજને સંગઠિત કરવાનો જે અમારો ઉદ્દેશ્ય છે એ અમે પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત.